સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અભિનંદન છે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ આપ સર્વે બેસી જઈશું ભોજનની વ્યવસ્થા અત્યારે શરૂ નથી કરી આપ સર્વે બેસી જઈશું આદરણીય પ્રમુખ અધ્યક્ષશ્રીને વિનંતી આપ આપનું સ્થાન ગ્રહણ કરો ખૂબ ખૂબ સ્વાગત છે તો આપ સર્વે શાંતિ જાળો બેસી જઈશું આપણી વચ્ચે આપણા ગુજરાત ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત છે ત્યારે વધુ સમય લેતા હું સાહેબશ્રીને કહીશ કે અમારા સૌની પણ ચેતનાને ઉચ્ચ ઉઠાવવા માટે આપનું ઉદબોધન આપશો આદરણીય સી આર પાટીલ સાહેબ આપણી જોરદાર ધારીઓ વચ્ચે સાહેબને આપણે આવકારીએ છીએ એમના ઉદબોધન માટે ધન્યવાદ ભારત માતા કી થાકી ગયા લોકો જો યોગ કરીને યોગ કરીને તો શક્તિ આવે થાક કેમ લાગે એકવાર ભારત માતા કી વંદે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત યોગ સેવક અને ચેરમેન ગુજરાત યોગ બોર્ડ શ્રી શિષપાલજી શ્રી રાજેશભાઈ પંચાલ સ્ટેટ કોઓર્ડિનેટર યોગ બોર્ડ સ્વાતિબેન ધાનાણી ઝોન કોર્ડિનેટર યોગ બોર્ડ શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ ઓમ ધાનાણી પ્રમુખ શ્રી નિરંજનભાઈ જાજમેરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મેયર શ્રી મુકેશભાઈ દલાલ સુરત લોકસભાના ઉમેદવાર શ્રી કિશોરભાઈ બિંદલ મહામંત્રી શ્રી શ્રી પરેશભાઈ પટેલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર ડાસ પર બેઠેલા આગેવાનો આ વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ યોગ પ્રિય ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિની અંદર યોગનું અનેરું મહત્વ છે આ દેશના કરોડો લોકોએ આ યોગ ચાહનાથી અને યોગ દ્વારા પોતાના શરીરની કાળજી રાખવા માટે અને બીજાને મદદ કરવા માટેનો સફળ પ્રયત્ન પણ કર્યો છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ આપણી સંસ્કૃતિ આ યોગને વિશ્વમાં લઈ ગયા એમના એક શબ્દથી એકસો ને એકોતેર જેટલા દેશોએ યોગને માન્યતા આપી અને એકવીસમી જૂનને દિવસે યોગ દિવસ તરીકે આખા વર્લ્ડમાં એની ઉજવણી કરવાનું શરૂ થયું આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ના હોત તો આ યોગ આપણા દેશમાં સીમિત થઈને રહી ગયો હોત પરંતુ મોદી સાહેબ જ્યારે પ્રધાનમંત્રી બન્યા પછી એમણે જે પ્રાયોરિટીના કામ કર્યામાં યોગ પણ એક મહત્વની વાત હતી કેમ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ દુનિયા જાણે છે કે એ પણ રોજ યોગ કરતા હોય છે એમની તંદુરસ્તીનું એમની સ્ફૂર્તિનું જો કોઈ કારણ હોય તો એ યોગ છે એ આખી દુનિયા એનો લોહા માની ચૂકી છે અને આપણે જોયું છે કે અનેક અસાધ્ય રોગો પણ કોઈ દવા કે ઓપરેશનથી સરસ સરખા નથી થતા સારા નથી થતા એવા પણ રોગોને કંટ્રોલ કરીને લોકોને સાજા કરી શકાય એવી અનેક યોગ સાધના આ યોગની અંદર છે હું શિષપાલજીને જે રીતે એમને કામ કરતા જોયા છે અને યોગ બોર્ડે જે કામ કર્યું છે એ ગુજરાતની અંદર ગુજરાતના સૌ ભાઈ બહેનોને યોગ તરફ આકર્ષીને યોગનું મહત્ત્વ એમને સમજાવવામાં આ યોગ બોર્ડના માધ્યમથી એ સફળ પણ રહ્યા છે હજુ પણ આવનારા દિવસોમાં આપણા દેશમાં હજુ પણ જાગૃતિ લાવીને લોકોને યોગ તરફ વાળવાની જરૂર છે યોગ એક સાધના છે અને એને જ્યારે આપણે એક વિશ્વાસ સાથે આ યોગની સાધના કરીએ તો એના ચોક્કસ સારા પરિણામ એ આપણને આપણા જીવનમાં મળતા હોય છે આપ સૌ તો રોજ યોગ સાથે જોડાયા છો અને એના જ કારણે આપણી તંદુરસ્તી આપણી સ્ફૂર્તિ એ જોઈને પણ અન્ય લોકો એની અંદર જોડાતા હોય છે આ જ યોગ સાધકો જે આપ ઘટાજો એમાંના ઘણાને યોગમાંથી પણ આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા થાય છે એટલા માટે કે અનેક લોકો યોગ શીખવા માંગે છે અને એમના માટે કોઈ એમને યોગ શીખવે એના માટે અનેક અમને કોઈકને કોઈક એવા ટ્રેન થયેલા યોગ સાધકોની જરૂર હોય છે અને એના કારણે એમને એક યોગની યોગ દ્વારા મોટું આર્થિક ઉપાર્જન પણ થાય છે અને હવે તો વિદેશની અંદર પણ આપણા દેશના યોગને સ્થાન મળ્યું છે એના કારણે ઘણા બધા જે ટ્રેનરો એ હવે વિદેશમાં જઈને પણ સ્થાયી થયા છે ત્યાં યોગનો પ્રચાર પણ કરે છે અને યોગ દ્વારા ત્યાંના લોકોને એની સારવાર પણ કરે છે યોગ ફક્ત શરીર મજબૂત કરે છે એવું નથી યોગ ફક્ત અસાધ્ય રોગો પર કંટ્રોલ કરે છે એવું પણ નથી પરંતુ સાથે સાથે માણસને કદાચ એ નિરોગી હોય પણ એનામાં વધુ સ્ફૂર્તિ આવે એ કામ ઉપર ફોકસ કરી શકે એ પ્રકારની શક્તિ પણ અને યોગમાં હોતી હોય છે અને આપણા માટે યોગના જો કોઈ દ્રષ્ટાંત હોય તો સૌથી મોટું દ્રષ્ટાંત એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે આપણે જોયું હશે કે મોદી સાહેબે જે ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી એ દરિયામાં ગરક થઈ ગઈ છે આપણે ઇતિહાસ જાણીએ છીએ આપણને એમાં શ્રદ્ધા પણ છે પણ એને આપણે આંખે જોઈ શકતા નહોતા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સિત્તેર એંસી ફૂટ નીચે પાણીમાં જેને પાણીનો અનુભવ હશે એને ખબર હશે કે પાંચ ફૂટ પણ પાણીની નીચે જાઓ તો પાણીનું ખૂબ પ્રેશર આવતું હોય છે એ તો સિત્તેર એંસી ફૂટ સુધી નીચે ગયા તો આ દ્વારકા નગરીને સ્પર્શ કર્યો ભગવાન કૃષ્ણને જે પસંદ છે એવા મોર બી એમને અર્પણ કર્યા અને ત્યાં એમણે યોગ પણ કર્યા યોગા પણ કર્યા એ રીતે પણ એમણે આપણા દેશને આ જે સંસ્કૃતિ છે એને આખા દુનિયા સમક્ષ પ્રસ્તુત કરી કેમ કે એમણે કરેલું આ સાહસ એને દુનિયાના લોકોએ જોયું એનો વિડીયો એ ખૂબ મોટો સ્થેર થયો અને લોકોને આશ્ચર્ય પણ થયું કે મોદી સાહેબ આટલા સ્ફૂર્તિ સાથે આટલા પાણીના દબાવની વચ્ચે પણ આ કરી શક્યા છે તો આ તાકાત એમનામાં ક્યાંથી આવે છે તો એટલું ચોક્કસ કહી શકાય કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે રોજ યોગ સાધના કરે છે પોતાને તંદુરસ્ત પણ રાખે છે અને પોતે આવા જે કોઈ કામ કરવાના એના માટે સ્ફૂર્તિ અને તાકાત પણ એમાંથી મેળવતા હોય છે આ ઇલેક્શનના સમયમાં પણ આપણે જોયું હશે કે રોજ એક દેશના એક છેડથી બીજા છેડા સુધી એ સતત ફરતા હોય એક દિવસમાં ચાર પાંચ મીટિંગો કરે દરેક જગ્યાએ લગભગ પિસ્તાલીસ પચાસ મિનિટે ઊભા રહીને બોલે એટલે લગભગ પાંચ કલાક તો એ ઊભા હોય પાંચ કલાકે બોલતા હોય બાકીનો સમય એનો પ્રવાસમાં જાય તો પણ સાંજે એટલા જ એ સ્ફૂર્તિમય એ આપણને દેખાતા હોય છે તો આ યોગની તાકાત એનો પ્રચાર શિશુપાલજી અને એમને યોગ બળના સૌ સભ્યો કરી રહ્યા છે પણ આપ સૌ પણ આ દેશના નાગરિક તરીકે યોગનું મહત્ત્વ તમારા ગ્રુપમાં સમજાવીને સૌને યોગ તરફ પાડીને આપણા દેશ એટલે તંદુરસ્ત દેશ આપણો દેશ એટલે સ્ફૂર્તિમય દેશ એ બનાવવાની જવાબદારી એના પ્રચાર કરવાની જવાબદારી એ આપ સૌની છે હું આજના દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીને મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય ખૂબ ખૂબ ધન્યવાદ જોરદાર તાળીઓથી સાહેબનું સ્વાગત કરીએ અભિનંદન કરીએ એમનું આજે સુરત ખાતે યોગ જાગરણ સમિતિ અને હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ યોગ ચેતનાથી રાષ્ટ્ર ચેતનાની યોગ અને ધ્યાન શિબિરમાં ઉપસ્થિત આપણી વચ્ચે ખૂબ જ વ્યસ્ત સમયમાંથી થોડો સમય કાઢીને આપણને જે એમનો અનુભવ કર્યો યોગની યાત્રા કરાવી એવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ એમનો હૃદયથી આભાર આ સાથે આપણી વચ્ચે અહીંયા આપણા ચેરમેન શ્રી યોગ સેવક શિષ્પાજી ઉપસ્થિત રહ્યા તેમનો પણ આપણે આભાર માનીએ છીએ આપણી વચ્ચે આ કાર્યમાં આપણા ભાજપાના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ એ પણ ઉપસ્થિત રહ્યા એમનો આભાર છે માન્ય શ્રી નિરંજનભાઈ જાજમેરાજી અધ્યક્ષ સુરત મહાનગરપાલિકા તેમનો પણ આભાર માન્ય શ્રી કિશોરભાઈ બિંદલજી મહામંત્રીશ્રી ભાજપ એમનો પણ આપણે આભાર માનીએ છીએ અને આ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કોર્ડિટર ઝોન કોર્નિટર જિલ્લા કોર્ટિટર સહિત સર્વેનો હૃદયથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ